પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો, આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે, તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે, આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે, મેં 3 અને 4 તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3 અને 4 તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3 તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે નામ આપનું નામ આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું છે એને? એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈજી આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે, જેમ વડા નરેન્દ્રભાઈ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ, મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1st થી નક્કી કરેલું છે, એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ કરવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1st ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિશે હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. આજે હું માનું છું, આજે માનું છું ક્ષતિ મારી છે તો એની કઈ થવું જોઈએ, મને થવું જોઈએ. તમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું તમે કઈ રીતે જોયા? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કહેવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે. સાહેબ, ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા, એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટીકે રહી હતી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ટીકે ઉતારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન જતું હોય મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. એ પાર્ટીની અને મારી વચ્ચેનો વિષય, પણ એ પાર્ટીને સાહેબનું સ્ટેન્ડ શું, પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા દો. દલિત સમાજ